नमस्कार विद्यार्थी मित्र जय श्री नाथ। गया लेक्चर ની અંદર આપણે સ્વાધ્યાય 12.2 ની અંદર દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 જે આપણે જોયેલા હતા એમાં બીજો દાખલો આપણે સરવાળા કરતા શીખ્યા હતા। હવે નેક્સ્ટ દાખલા નંબર 3 જે છે તેની અંદર આપણે બાદબાકી કરતા શીખવાની છે। તમને રકમ જો કુલ કે y સ્ક્વેર માંથી -5y બાદ કરવાના છે તો શું કરશો આપણે y સ્ક્વેર એમાંથી શું બાદ કરવાના છે તો -5y બાદ કરવાના છે તો અહીંયા જવાબ શું મળશે તો આ y સ્ક્વેર माइनस माइनस प्लस अने 5y तो आ એનો આન્સર થયો y સ્ક્વેર પ્લસ 5y। એના પછી બીજો જોઈએ કે -12xy જે છે એમાંથી બાદ કરવાના છે 6xy। હવે 12xy માંથી 6xy બાદ કરો એટલે માઇનસ માઇનસ પ્લસ 12 ને 6 18 18xy મોટા પછી નીચાની માઇનસ થશે તો આ તમારો એનો આન્સર થશે। એવી જ રીતના દાખલા નંબર 3 જો કે a પ્લસ b છે એમાંથી શું બાદ કરવાનું છે તો a માઇનસ b બાદ કરવાનું છે તો અહીં બ્રેકેટ છૂટા પાડીએ તો આ પહેલાં તો a પ્લસ b એ જ રીતે જશે માઇનસ a એટલે એને લખશે માઇનસ 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 પ્લસ b થશે a પ્લસ a માઇનસ કેન્સલ b પ્લસ b એટલે અહીં થશે 2b ફાઇનલ આન્સર થશે। એના પછી જો દાખલા નંબર 4 b કાઉન્ટમાં 5 માઇનસ a માંથી બાદ કરવાના છે a કાઉન્ટમાં બી માઇનસ 5 તો અહીં સૌપ્રથમ પહેલાં તો બીને 5 સાથે ગુણી દઈશું અને બીને એ સાથે ગુણી દઈએ તો 5 ગુણ્યા બી એટલે 5b માઇનસ બી ગુણ્યા એ એટલે એ બી માઇનસ એ બી સાથે ગુણાકાર એટલે એ બી માઇનસ એનો માઇનસ 5 સાથે ગુણાકાર એટલે માઇનસ માઇનસ પ્લસ 5 ગુણ્યા એ એટલે અહીંયા 5a। અહીંયા જો 5a વત્તા 5b 5a વત્તા 5b તો છે એટલે એ રીતે આ દેશે આપણે એ રીતે લખી દીધા માઇનસ એ બી માઇનસ એ બી એટલે એ થશે માઇનસ 2a તો આનો આન્સર થશે। એવી જ રીતના દાખલા નંબર 5 જોઈએ તો દાખલા નંબર 5 ની રકમ શું છે કે 4m² માઇનસ 3mn પ્લસ 8 એમાંથી આપણે બાદ કરવાના છે માઇનસ m² અને પ્લસ 5m પહેલા બાદબાકી નિશાની જે છે એ એપ્લાય કરીએ તો 4m² માઇનસ 3mn પ્લસ 8 માઇનસ માઇનસ પ્લસ એમ સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ 5mn તો અહીંયા જોઈએ પેલા 4m² વત્તા m² એટલે અહીંયા થશે 5m નો વર્ગ માઇનસ 3mn માઇનસ 5mn એટલે માઇનસ 8mn અને વત્તા 8 તો આ તમારો એનો આન્સર થશે। એના પછી જો દાખલા નંબર 6 જેમાં શું કરવાનું છે કે 5x માઇનસ 10 અને એમાંથી બાદ કરવાના છે માઇનસ 1² પ્લસ 10x અને માઇનસ 5 તો સાદરૂપ આપણે પહેલાં અહીંયા નિશાનીનો તો 5x માઇનસ 10 માઇનસ માઇનસ પ્લસ x² માઇનસ પ્લસ માઇનસ 10x માઇનસ માઇનસ પ્લસ 5 સાદરૂપ આપીએ હવે તો કે પેલા એક સ્ક્વેર વાળું પદ જે છે એ જ રીતે લખી દઈએ 5x છે પ્લસ છે માઇનસ 10x છે 10 માંથી 5 જશે તો 5 અને મોટા પછી નિશાની માઇનસ એટલે માઇનસ 5x માઇનસ 10 પ્લસ 5 અને માઇનસ 5 તો આ છે તમારો દાખલા નંબર 6 નો જવાબ। હવે તો એના પછી નેક્સ્ટ દાખલા નંબર 7 વિદ્યાર્થી મિત્રો ત્રીજાનો પહેલો દાખલો જોયેલો તો એમાં રકમમાં એક જરાક મિસ્ટેક રહી ગઈ હતી એટલે કે ત્યાં વાય સ્ક્વેર માંથી માઇનસ 5y જે છે એ ખાલી આપણે બાદ કર્યો હતો અને એ દાખલો ગણેલો હતો તો કોઈ વાંધો નહીં એ દાખલો એક્સ્ટ્રા ની અંદર આવજો એક દાખલો આપણો સાચો છે માત્ર રકમની અંદર મિસ્ટેક રહી ગઈ। આપણે પહેલો દાખલો રકમ ખરેખર છે વાય સ્ક્વેર માઇનસ 5y સ્ક્વેર એટલે ફરી પાછો એક દાખલો પહેલો કરાવી દઉં છું તો એમાં શું થશે તો આ વાય સ્ક્વેર માઇનસ એમાંથી શું બાદ કરવાનું છે તો 5y સ્ક્વેર બાદ કરવાના છે તો અહીંયા થશે વાય સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 5y સ્ક્વેર 5y સ્ક્વેર વત્તા 1y સ્ક્વેર એટલે અહીંયા થશે 6y નો સ્ક્વેર બરોબર છે। તો આ દાખલાની જગ્યાએ બીજો દાખલો જે રકમ લેવાઈ ગઈ હતી કોઈ વાંધો નથી માત્ર ખાલી એની અંદર સ્ક્વેર લખતા ભૂલાઈ ગયો તો એ દાખલો એક્સ્ટ્રા નથી રાખજો પેલો દાખલો તમારો આ છે। એના પછી હવે આપણે નેક્સ્ટ આગળ પૂછ્યા દાખલા નંબર 7 થી તો દાખલા નંબર 7 ની અંદર તમને શું કીધું છે કે 3ab માઇનસ 2a સ્ક્વેર માઇનસ 2b સ્ક્વેર એમાંથી તમારે બાદ કરવાના છે 5 નો વર્ગ માઇનસ 7ab અને વત્તા 5b નો વર્ગ સૌ પ્રથમ પહેલા આપણે બાદબાકી નિશાની જે છે એનું સાદુરૂપ આપી દઈએ તો અહીંયા તો પહેલા જે રીતે રહેવા દેવાનું છે 3ab માઇનસ 2a સ્ક્વેર માઇનસ 2b સ્ક્વેર માઇનસ 5a સ્ક્વેર લખશે એટલે માઇનસ 5a સ્ક્વેર માઇનસ માઇનસ
प्लस 780 माइनस प्लस माइनस 5 स्क्वायर सादी रूप आपी दिए पहला तो અહીંયા a સ્ક્વેર વાળાને સાદી રૂપે એસો ડાયરેક્ટ 3ab થી સ્ટાર્ટ કરો 3ab અને 7ab એટલે 7 ને 3 10 લાઈનસ થશે 10ab માઈનસ 2a સ્ક્વેર માઈનસ 5a સ્ક્વેર લાઈનસ થશે માઈનસ 7a નો સ્ક્વેર માઈનસ 2b સ્ક્વેર માઈનસ 5b સ્ક્વેર એટલે માઈનસ 7b નો સ્ક્વેર તો આ થયો તમારો દાખલા નંબર 7 એના પછી જોઈએ દાખલા નંબર 8 ની અંદર શું કીધું છે કે 5c સ્ક્વેર પ્લસ 3q સ્ક્વેર માઈનસ 3q એમાંથી બાદ કરવાના છે 4pq માઈનસ 5q સ્ક્વેર અને માઇનસ 3p નો સ્ક્વેર સૌ પ્રથમ પહેલા આપણે નિશાનીનું સાદુરૂપ આપીએ તો અહીંયા થશે 5p સ્ક્વેર પ્લસ 3q સ્ક્વેર માઇનસ 3q અહીંયા થશે માઇનસ 4pq માઇનસ માઇનસ પ્લસ 5q સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 3p સ્ક્વેર સાદા રૂપ આપીએ પહેલા તો અહીંયા 5p સ્ક્વેર છે અને અહીંયા 3p સ્ક્વેર છે તો 5 ને 3 8 એટલે 8p સ્ક્વેર પ્લસ 3q સ્ક્વેર છે એ 5q સ્ક્વેર છે તો 5 ને 3 8 q સ્ક્વેર માઇનસ અહીંયા pq અને માઇનસ 4pq એટલે માઇનસ 5pq તો આ થયો તમારોનો આન્સર તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કે આપેલી જે કિંમત છે એની અંદર શું ઉમેરશું તો તમને આ કિંમત મળશે તેનો મતલબ આપણે શું થાય કે એ મેળવવા માટે થાય અને આપણે બીજી જે રકમ છે કે 2x સ્ક્વેર પ્લસ 3xy જે છે એમાંથી આપણે શું બાદ કરવા પડે તો કે x સ્ક્વેર પ્લસ xy પ્લસ y સ્ક્વેર બાદ કરવા પડે તો એ બાદ કરશું એટલે આપણને કિંમત મળી જશે જો તમને ડાયરેક્ટ એમ કીધું હોય કે ભાઈ અહીંયા 5 છે સોરી જે 5 છે તો 5 ની અંદર તમે અહીંયા શું ઉમેરશો કે જેથી તમને 7 મળશે તો આપણે શું કરીએ તો કે 7 જે છે એ 7 માંથી આપણે શું કરી દઈશું 5 બાદ કરી દઈશું શું જવાબ મળશે 2 મળી જશે કે અહીંયા જો 5 માં અહીંયા 2 ઉમેરો તો 7 મળશે ને તો એવી જ રીતના આની અંદર શું આપી દીધું છે તમને કે રકમ જે આપી દીધી છે એમાં આપણે શું ઉમેરીએ તો આપણને આ જવાબ મળે છે તો આપણે આ 2x પ્લસ 3xy ની અંદરથી આ બાદ કરી દઈએ એટલે આપણે શું ઉમેરવું પડ્યું એ મળી જશે તો અહીંયા આપણે કરશું શું તો કે 2x સ્ક્વેર જે છે પ્લસ 3xy એમાંથી આપણે શું વાત કરશું તો કે x સ્ક્વેર પ્લસ xy અને પ્લસ y સ્ક્વેર આપણે શું કરી દઈશું બાદ કરી દઈશું તો આનો જવાબ આ 2x છે પ્લસ 3xy માઇનસ x સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ x સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ y સ્ક્વેર 2x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર એટલે અહીંયા થશે x સ્ક્વેર પ્લસ 3xy માંથી xy બાદ કરો એટલે અહીંયા મળશે 2xy અને અહીંયા માઇનસ y સ્ક્વેર તો છે માટે આપણે શું લખીશું કે માટે શું તો કે x સ્ક્વેર વત્તા xy વત્તા y સ્ક્વેર માં શું ઉમેરશું તો કે જે મળ્યું છે x સ્ક્વેર વત્તા 2xy માઇનસ y સ્ક્વેર ઉમેરવાથી આપણને શું મળશે કે 2x સ્ક્વેર પ્લસ 3xy મળશે બરોબર આ આપણો જવાબ થયો એના પછી જોઈએ દાખલા નંબર બી તમને શું કહે છે કે બી ની અંદર તમને કીધું છે કે 2a પ્લસ 8b પ્લસ 10 એમાંથી આપણે શું બાદ કરીએ તો માઇનસ 3a પ્લસ 7b પ્લસ 4 મેળવી શકાય તો સિમ્પલ જ છે આપણે આની અંદર થી એ બાદ કરી દઈશું 2a પ્લસ 8b પ્લસ 10 માં 10 માંથી આપણે શું બાદ કરશું માઇનસ 3a પ્લસ 7b પ્લસ 16 બાદ કરતા બાદબાકી કરવાની છે સિમ્પલ જ બિન બાદબાકી કરો ડાયરેક્ટ તમને જવાબ મળી જશે તો અહીંયા થશે 2a પ્લસ 8b પ્લસ 10 એમાંથી આપણે બાદ કરીએ માઇનસ 3a પ્લસ 7b અને પ્લસ 16 તો અહીંયા થશે 2a પ્લસ 8b પ્લસ 10 માઇનસ માઇનસ પ્લસ 3 એટલે પ્લસ માઇનસ માઇનસ 7b અને પ્લસ માઇનસ માઇનસ 16
प्रादुर्भाव है, 2a + 3 है, तो यहाँ सबसे 5 है, 8b - 7b लाइन सबसे +b +6 - 4 लाइन पर से -6 માટે આપણે શું મળે છે અહીંયા તો કે 2a + 8b + 10 માં શું બાદ કરીશું આપણે કે 5a + b - 6 બાદ કરતા આપણને શું મળશે જવાબ -3a + 7b + 10 મળશે બરોબર તો આ થયો તમારો દાખલા નંબર 4 નો a અને b દાખલા નંબર 5 જે છે એ પણ સેમ ટુ સેમ આ જ રીતનો છે તો એ તમારે હોમવર્ક ની અંદર કરવાનું એમાં જે પેલી રકમ જે હશે એમાંથી ડાયરેક્ટ બીજી રકમ તમને બાદ કરી દેશે એટલે તમને એનો જવાબ મળી જશે તો પાંચમો દાખલો હોમવર્કમાં રાખીએ છીએ હવે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 6 હવે જે છઠ્ઠો દાખલો છે એના બે પેટા દાખલા છે એ અને બી તો વારાફરતી વારા આપણે જોઈએ એમાં પેલા એ જો એમાં અંદર તમને શું કીધું છે કે 3x - y + 11 અને -y - 11 ના સરવાળામાંથી આપણે 3x - y - 11 આપણે બાદ કરવાનો છે તો સૌ પ્રથમ પહેલા આપણે શું કરીશું અહીંયા તો કે 3x - y + 11 અને -y - 11 નો સરવાળો કરશું હવે એનો સરવાળો કરીએ તો સરવાળોની અંદર શું થશે તો 3x - y + 11 - y - 11 બંનેનો સરવાળો કરેલો 3x - y + 11 +-y + y - 11 સાદુરૂપ આપીએ તો 3x જે છે એ સીધે જ રહેવાના છે -x - y - y એટલે અહીંયા થશે -2y 11 11 કેન્સલ થઈ જશે તો અહીંયા તમને જવાબ મળે છે 3x - 2y હવે શું કરવાનું છે કે 3x - 2y એનો સરવાળો મળી ગયો 3x - 2y માટે આપણે આ કિંમત બાદ કરવાની છે માટે લખશું આપણે અહીંયા કે 3x - 2y માંથી શું બાદ કરવાનું છે તો કે 3x - y - 11 બાદ કરતા તો બાદ કરશું આપણે કે 3x - 2y - 3x - y - 11 તો અહીંયા થશે 3x - 2y અહીંયા -3x - y - 11 સાદી લો 3x + 3x - કેન્સલ -2y માંથી 1y બાદ કરો મતલબ કે -2y અને +y છે +-2y માંથી 1y જશે એટલે અહીંયા મળશે -y અને +11 તો આ થયો તમારો દાખલા નંબર 2 નો જવાબ હવે જોઈએ એના પછીનો નેક્સ્ટ દાખલા નંબર b હવે જોઈએ દાખલા નંબર b પહેલા દાખલા કરતા થોડોક અઘરો છે એક કામ વધારાનું કરવાનું કીધું છે શું તો કે 4 + 3x અને 5 - 4x + 2x² એનો સરવાળો કરવાનો છે ને એમાંથી બાદ શું કરવાનું છે કે 3x² - 5x અને -x² + 2x + 5 નો સરવાળો જે છે એ શું કરી દેવાનો બાદ કરજો સૌ પ્રથમ પહેલા આપણે આ બંનેનો સરવાળો કરશું ને આ બંનેનો સરવાળો કરશું અને પછી એને એકબીજામાંથી બાદ કરી દઈશું તો હવે અહીંયા જોઈએ સૌ પ્રથમ શરૂઆત કરીએ તો અહીં 4 + 3x અને 5 - 4x + 2x² નો સરવાળો કરતા તો આનો સરવાળો કરશું આપણે તો શું થશે અહીંયા 4 + 3x + 5 - 4x + 2x² તો સરવાળો શું મળશે 4 + 3x + 5 - 4x + 2x² તો x વાળા પદ હું પેલા લખી દઉં છું કે 2x² 3x - 4x એટલે -1 અને +5 - 4 9 આ તમને 1 નો સરવાળો મળે એવી જ રીતના આપણે બીજું શું કરવાનું કીધું છે કે હવે કેનો તો કે 3x² - 5x અને એનો સરવાળો કરવાનો કીધું છે -x² + 2x + 5 નો સરવાળો કરતા એટલે એ બંનેનો સરવાળો કરશું તો અહીંયા થશે 3x² - 5x + -x² + 2x + 5 બંનેનો સરવાળો કરીએ તો અહીં 3x² - 5x + -x² + 2x અને +++5 સાદુરૂપ આપીએ 3x² માંથી 1x² બાદ કરશું એટલે મળશે 2x² -5x + 3x અહીંયા થશે -3x અને +5
હવે આ બંનેની શું કરવાની કીધી છે આપણે? બાદબાકી કરવાની કીધી છે. તો હવે બંનેની બાદ કરવી કરીશું. હવે કોની કોની? તો કે 2x² માઇનસ x પ્લસ 9 માંથી શું બાદ કરશું આપણે? 2x² માઇનસ 3x પ્લસ 5 બાદ કરતા. હવે એમાંથી આપણે બાદ કરીએ તો અહીં જવાબ મળે છે. કેવી રીતે લખશું? 2x² માઇનસ x પ્લસ 9, એમાંથી બાદ કરશું આપણે 2x² માઇનસ 3x પ્લસ 5. તો અહીંયા થશે 2x² માઇનસ x પ્લસ 9 માઇનસ 2x² માઇનસ માઇનસ પ્લસ 3x પ્લસ માઇનસ માઇનસ 5. તો 2x² પ્લસ 2x² માઇનસ કેન્સલ થઈ જશે, માઇનસ x પ્લસ 3x એટલે અહીંયા થશે 2x. 9 માંથી 5 જશે એટલે મળશે અહીંયા 7. તો આપણને જવાબ મળે છે 2x પ્લસ 4. તો આ થયું આપણું સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર ચોથાનો બી. તો અહીંયા આપણું આ સ્વાધ્યાય 12.2 જે છે એ પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાય 12.3 નો દાખલા નંબર 1 જોઈએ કે જેમાં તમને શું કીધું છે કે જો એમ બરાબર 2 આપી દીધા હોય તો નીચેની પદોની કિંમત તમારે શોધવાની છે. તો શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 1 થી. દાખલા નંબર 1 ની રકમ કંઈક આ પ્રમાણે છે, એમ માઇનસ ક્યુ. અહીં પેલા એમ બરાબર કેટલા લેવાના છે? 2 લેવાના છે. તો આપણે અહીં લખશું, અહીં એમ બરાબર 2 લેતા તો એમ જે છે ત્યાં કેટલા મૂકી દેવાના છે? 2. એમની જગ્યાએ 2 મૂકો, એમાંથી 2 બાદ કરશો, 2 માંથી 2 જશે, જવાબ શું મળશે? 0. તો આ તમારો પેલાનો જવાબ થયો. એવી રીતના નેક્સ્ટ એના પછી જોઈએ દાખલા નંબર 2. એની રકમ છે 3m માઇનસ 5. તો 3m માઇનસ 5 છે. તો અહીં પણ m બરાબર કેટલા લેવાના કીધા છે? 2 જ લેવાના કીધા છે. તો 3 એમની જગ્યાએ 2 માઇનસ 5, 3 2 6, 6 માંથી 5 બાદ કરશો તો જવાબ મળશે 1. એના પછી જો દાખલા નંબર 3, 9 માઇનસ 5 એમ છે. તો 9 માઇનસ 5 એમ, તો સૌપ્રથમ પેલા આપણે શું લખશું કે એમ બરાબર 2 લેતા, 9 માઇનસ 5 એમની જગ્યાએ 2 મૂકશે એટલે 9 માઇનસ 5 2 10, 9 માંથી 10 જશે એટલે માઇનસ 1 જવાબ મળશે. કારણ કે પ્લસ માઇનસ માઇનસ 10 માંથી 9 જશે તો 1 અને મોટા વર્ગની નિશાની માઇનસ. એના પછી જોઈએ દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 ની રકમ છે 3 એમ નો વર્ગ માઇનસ 2 એમ અને માઇનસ 7 એમ બરાબર 2 લેતા, 3 એમ જ્યાં જ્યાં દેખાય ત્યાં આપણે 2 મૂકી દઈશું. તો 2 નો વર્ગ 4, 2 દુ 4 માઇનસ 7, તો 4 તેરી 12 માઇનસ 4 માઇનસ 7, તો 12 માંથી 4 જશે એટલે 8, 8 માંથી 7 બાદ કરો એટલે જવાબ મળશે તમને 1. એવી જ રીતના જોઈએ દાખલા નંબર 5. 5 એમના છેદમાં 2 માઇનસ 4, તો એમ બરાબર આપણે લઈએ 2 લેતા. તો એમ બરાબર 2 લ્યો તો 5 એને ગુણ્યા 2 એના છેદમાં 2 માઇનસ 4, તો 5 દૂર 10 ના છેદમાં 2 માઇનસ 4 લસા અહીંયા 2 આવશે એટલે 4 2 સાથે ગુણાશે. તો 10 માઇનસ 4 ની 2 સાથે ગુણી દઈએ એના છેદમાં 2, તો 10 માઇનસ 4 દૂર 8 ના છેદમાં 2 એટલે 2 ના છેદમાં 2, 2 કેન્સલ થઈ જશે, જવાબ મળશે 1. તો આ જોયો આપણે દાખલા પછી 12.3 નો દાખલા નંબર 1. હવે જે દાખલા નંબર 2 જે છે એ સેમ દાખલા નંબર 1 જે આપણે ગણ્યો એ મુજબનો, અને દાખલા નંબર 3 હોય તો ગણું છું એ જ મુજબનો દાખલો છે. કે દાખલા નંબર 2 હોમવર્કની અંદર રાખો, સાવ સિમ્પલ છે. આપણે હવે દાખલા નંબર 3 ની અંદર જરાક વ્યવસ્થિત ધ્યાન રાખો એટલે દાખલા નંબર 2 ની અંદર કંઈ પ્રોબ્લેમ ના થાય. તો જોઈએ એમાં દાખલા નંબર 3 જે છે એમાં શું કીધું કે જો x બરાબર માઇનસ 1 હોય તેના માટે નીચેની કિંમત શોધો. જ્યાં x દેખાય ત્યાં શું મૂકશું આપણે? માઇનસ 1. તો પહેલો દાખલાની રકમ કંઈક આ મુજબ છે કે 2x માઇનસ 7. તો અહીં શું કરશું? x બરાબર માઇનસ 1 લેતા, તો જ્યાં જ્યાં તમને x દેખાય છે ત્યાં શું મૂકી દેવાના છે? માઇનસ 1. તો અહીં 2 ગુણ્યા 1 એટલે 2 અને માઇનસ તો છે એટલે માઇનસ 2 માઇનસ 7 અહીંયા થશે માઇનસ 9. એના પછી જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 2. તો 2 ની રકમ કંઈક આ મુજબ છે કે માઇનસ 1 પ્લસ 2.
તો અહીં પણ x બરાબર શું લેશું માઇનસ એક લઈએ તો અહીંયા એક વખત માઇનસ ટુ છે ઓલરેડી એક્સની જગ્યાએ મૂકશું માઇનસ એક વત્તા બે એટલે અહીંયા થશે માઇનસ માઇનસ પ્લસ વન પ્લસ ટુ એટલે અહીંયા જવાબ થશે એનો ત્રણ. એના પછી જોઈએ દાખલા નંબર ત્રણ કે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ અને પ્લસ વન તો એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન જે છે એક્સ બરાબર માઇનસ વન લઈએ તો અહીંયા એક્સની જગ્યાએ માઇનસ વન એનો વર્ગ પ્લસ ટુ એક્સની જગ્યાએ માઇનસ વન અને પ્લસ વન માઇનસ એકનો વર્ગ શું થશે એક જ શું કારણ કે માઇનસ એકનો વર્ગ છે એનો મતલબ કે માઇનસ એક ગુણ્યા માઇનસ એક તો માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ વન થઈ ગયા એટલે પ્લસ વન અહીંયા પ્લસ માઇનસ માઇનસ બે એક બે અને વત્તા એક એક વત્તા એક એટલે બે માઇનસ બે એટલે જવાબ મળશે આનો ઝીરો બે ને બે ઝીરી વન પ્લસ વન એટલે ટુ. એના પછી જોઈએ દાખલા નંબર ચાર ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક અને પ્લસ ટુ તો અહીં પણ એક્સ બરાબર શું લઈશું આપણે માઇનસ વન લઈએ ટુ કૌંસમાં માઇનસ વનનો વર્ગ માઇનસ એક અને પ્લસ ટુ એકનો માઇનસ એકનો વર્ગ એક થશે એટલે બે એક બે માઇનસ અહીં એકની જગ્યાએ શું લેવાના છે આપણે માઇનસ વન લેવાના છે ને તો માઇનસ માઇનસ પ્લસ વન અને પ્લસ ટુ તો બે વત્તા એક અને બે એટલે કેટલા થશે અહીંયા પાંચ. તો આ થયો તમારો દાખલા નંબર ચાર. તો અહીંયા આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ ત્રણ જે છે એના આપણે એકથી ત્રણ દાખલા જે છે એ જોયા અને અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચર અંદર જ્યારે આપણે મળશું ત્યારે આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય બાર પોઈન્ટ ત્રણના દાખલા નંબર ચાર.